हेलो एवरीवन, गुड मॉर्निंग फ्रेंड्स। फ्रेंड्स, हमें खबर चलते हैं आपने कयो यूनिट बनी रही अच्छी है, राइट? यूनिट फाइव। तो यूनिट फाइव का नाम सोच है, यस, हियर वी आर डांसिंग। और फ्रेंड्स, हमें ये पण जानता होसो कि अत्यार सुधी आपने एक्टिविटी वन टू एट नो रिविजन करी गया। आज आपने जोवाना छे एक्टिविटी नाइन, टेन अने इलेवन। तो चलो फर्स्ट आपने जोईए एक्टिविटी नाइन। एक्टिविटी नाइन। फ्रेंड्स, लास्ट टाइम आपने एक्टिविटी नाइन जोई गया था, आज आपने एनु फरी बार रिविजन करीशू। तो वेन्सी ने आपने आ चित्र जाते ज करवा माटे आपीए छीए, अने ए नीचेना क्लूजनी मदद थी ऊपरना व्यक्ति ने ओळखीने नाम लखशे। तो चलो जोईए कि वेन्सी केवी रीते समझे छे अने नाम लखे छे अने दरेक व्यक्ति ने ओळखे छे। चलो स्टार्ट करिए। ओके, નીચેના ક્લોઝ વાંચો। હેલો, આઈ એમ સોહના, આઈ હેવ અ બ્રશ, આઈ એમ પેઇન્ટિંગ ધ વોલ। આ સોહના થશે કેમ કે તેના હાથમાં બ્રશ છે અને તે વોલને પેઇન્ટિંગ કરી રહી છે। વેરી નાઇસ, એટલે એ સોહના જ છે, બરાબર? તો આપણે લખીશું ત્યાં એ ગર્લનું નામ સોહના। ઓકે, ચલો બીજા ક્લો ઉપર જઈએ। હાય, માય નેમ ઇઝ જોન, આઈ એમ ઓન ધ લીડર, આઈ એમ ફિક્સિંગ અ બલ્બ। તો આમાંથી કોણ લાગે છે તને જોન? હા, કેમ? કારણ કે તે બલ્બને ફિક્સિંગ કરી રહ્યો છે, અને એ છે ક્યાં? સેના ઉપર છે? ઊભો સેના ઉપર છે? સીડી ઉપર। એટલે સીડીને શું કીધું છે? લેડર, બરાબર છે? એટલે પાક્કું બ્લુ શર્ટ વાળો જ શું છે? જોન। ઓકે, તો લખો જોન। ઓકે, ધેન નેક્સ્ટ, હિયર આઈ, હિયર ઇઝ મિસ્ટર લાકડાવાલા, આઈ હેવ અ શો એન્ડ હેમર, આઈ એમ ફિક્સિંગ અ નેલ, આઈ એમ મેકિંગ ધ ડોર। ઓકે, ચાલો, તમને કોણ લાગે છે ચિત્રમાં કે મિસ્ટર લાકડાવાલા? રાઈટ, બીકોઝ હી ઇઝ નિયર ધ ડોર, અને ડોરમાં એ ફિક્સિંગ કરી રહ્યા છે, અને એની પાસે જે વસ્તુઓ કીધી છે, હેમર, શો, બરાબર, એમની પાસે જ છે। તો ત્યાં આપણે લખીશું, ખાનું બહુ નાનું છે, તમે નીચેથી જોઈને સ્પેલિંગ અને ઉપરના નાના ખાનામાં નામ લખવાનો પ્રયત્ન કરો। મિસ્ટર લાકડાવાલા, મિસ્ટર એમ આર લાકડાવાલા, એલ કેપિટલ, લાકડા વાલા, કઈ નહીં બહાર જાય તો વાંધો નહીં, સ્પેલિંગ મોટો છે, બરાબર? ઓકે, ધેન નેક્સ્ટ, ફોર્ટ વાંચો, નમસ્તે, નમસ્તે, આઈ એમ વિનોદ, આઈ એમ પ્લેઇંગ ધ બ્રિક્સ, બ્રિક્સ, બ્રિક્સની પાસે કોણ છે? વિનોદ। તો ક્યાં છે? રાઈટ, હી ઇઝ વિનોદ, લખો તો નામ વિનોદ। ઓકે, ધેન નેક્સ્ટ, આઈ એમ હેલ્પિંગ જોન, આઈ એમ હિસ ફ્રેન્ડ, આઈ એમ હોલ્ડિંગ ધ લીડર, માય નેમ ઇઝ જય। વેરી ગુડ, કોણ છે જય કે જે હોલ્ડિંગ ધ લીડર, લીડરને હોલ્ડ કરી રહ્યું છે, કોણ હશે? રાઈટ, વોટ ઇઝ ધ નેમ ઓફ હિસ? જય, લખો જય। ઓકે ફ્રેન્ડ્સ, લાસ્ટ ટાઈમ આપણે એક જ વાર આ ચિત્ર જોઈ ગયા હતા, અને ત્યારબાદ આજે વેન્સી એને સરસ રીતે યાદ રાખીને નીચેના ક્લૂઝથી સમજીને એના બધાના નામ લખ્યા। તો તમારે પણ આવી એક્સરસાઇઝ કરતા રહેવાનું છે। ઓકે, હવે આપણે જોઈશું એક્ટિવિટી ટેન। લાસ્ટ ટાઈમ આપણે એક્ટિવિટી ટેનમાં કલર, સાઇઝ અને શેપ જોઈ ગયા હતા, થોડા નામ તમને પણ લખવા માટે આપ્યા હતા,
આઈ હોપ કે તમે ડન કર્યા હશે. ચાલો જોઈએ. ફ્રેન્ડ્સ, અહીંયા વેન્સીએ એની જે બુક કમ્પ્લીટ કરી છે તે અહીંયા રીડ કરે છે, તો આપણે ધ્યાનથી એને સાંભળીએ. કલર, રેડ કલર, ટમેટો, કેરોટ, એપલ, રોઝ, ચેરી. ઓરેન્જ, ઓરેન્જ ટીશર્ટ, કાઇટ, સ્કેચ પેન. યલો કલર, બનાના, સન, સનફ્લાવર, મેરીગોલ્ડ. ગ્રીન, લીફ, ગ્રેપ્સ, ગ્વાવા, ચીલી. બ્લુ કલર, સ્કાય, શર્ટ, આઈસ, સી, પેન. બ્રાઉન કલર, ચીકુ, ચેર, વુડ, ટાઇલ્સ, ચોકલેટ. બ્લેક કલર, હેર, ક્રો, બેગ, કેપ, કાર, ડોગ. સાઇઝ, સ્મોલ, એન્ટ, રેટ, રિંગ, સ્નાપનર, ફ્લાવર. લાર્જ, ટીવી, સી, મેરી ગો રાઉન્ડ, બ્રિજ. બિગ, એલિફન્ટ, બ્રાઉન, બલૂન, કાઇટ, ટ્રી. શોર્ટ, પ્લાન્ટ, સ્કાય, સ્કર્ટ, સ્ટોરી, પેન્સિલ, પેન્ટ. ટોલ, મેન, કોકોનટ ટ્રી, ગર્લ્સ. થીન, વુમન, થ્રેડ, રિંગ, સીડી, પિન. ફેટ, બોય, એલિફન્ટ, હિપ્પો, મેન. વેરી ગુડ. શેપ, રાઉન્ડ, બોલ, ડીશ, કેક, બટન, સન, ટાયર. સ્ક્વેર, કાઇટ, કેરમ, કેરમબોર્ડ, વોચ, બિસ્કિટ, ફ્રેમ. રેક્ટેંગલ, બુક, ટેબલ, મોબાઈલ, બોર્ડ, સ્કેલ, ડોર. ટ્રાયેંગલ, સમોસા, હેંગર, પિઝા, પકોડા. હવે આપણે જોઈશું એક્ટિવિટી 11. ફ્રેન્ડ્સ, લાસ્ટ ટાઈમ એક્ટિવિટી 11 તમને હોમવર્કમાં મળી હતી, રાઈટ? આઈ હોપ કે તમે બધાએ સારી રીતે એને કમ્પ્લીટ કરી હશે. ફ્રેન્ડ્સ, વેન્સીએ પણ એની એક્ટિવિટી 11 કમ્પ્લીટ કરી છે, જે અહીંયા એ રીડ કરી કરશે. તમારે બધા એને ધ્યાનથી સાંભળવાનું છે. જો કોઈ હોમવર્ક ના કર્યું હોય અથવા ના સમજ પડી હોય તો એ આને ધ્યાનમાં રાખીને કરશે. અ ફ્લાવર, અ રીબન, અ ટમેટો, અ રોઝ. અ ફ્લાવર ઇઝ રેડ, અ રીબન ઇઝ રેડ, અ રોઝ ઇઝ રેડ, અ ટમેટો ઇઝ રેડ, યલો. અ બનાના, અ સનફ્લાવર, અ મેરીગોલ્ડ, ધ સન. અ બનાના ઇઝ યલો, અ સનફ્લાવર ઇઝ યલો, અ મેરીગોલ્ડ ઇઝ યલો, ધ સન ઇઝ યલો. રાઉન્ડ, અ બોલ, અ ટમેટો, અ કેક, અ ટાયર. અ બોલ ઇઝ રાઉન્ડ, અ ટમેટો ઇઝ રાઉન્ડ, ટાયર ઇઝ રાઉન્ડ, અ કેક ઇઝ રાઉન્ડ. વેરી ગુડ. આઈ હોપ કે ફ્રેન્ડ્સ તમને આજના રિવિઝનમાં સારી એવી સમજ પડી ગઈ હશે. તો ફ્રેન્ડ્સ, અમારે પણ એક્ટિવિટી 9, 10 અને 11માં જે પ્રમાણે તમને સૂચના આપી છે એ પ્રમાણે રિવિઝન કરતા રહેજો. આપણે ફરી મળીશું. ગુડ બાય, ટેક કેર.